સ્ટાર ન્યૂઝ 7 માં આપનું સ્વાગત છે. તો નજર કરીએ આજની હેલ્થ ટિપ્સ પર. શાકાહારીઓ પ્રથમ વર્ગના પ્રોટીનથી વંચિત છે. આપણે ગુજરાતીઓ કે જે આહારમાં પ્રોટીનને અગત્યતા ન આપવી એની ઉણપથી જાત જાતની સમસ્યાઓ નોતરી લઈએ છીએ. ક્યારેક પ્રોટીનના સપ્લિમેન્ટને પહોંચી વળવા મોંઘા બજારો અને વિદેશી બ્રાન્ડના પ્રોટીન પાવડરનો આહારમાં અતિરેક કરી કિડની બગાડી બેસીએ છીએ. તો ક્યારેક ગાઉટ જેવા રોગનો ભોગ બનતા હોઈએ છીએ. આમ ન થાય એ સારું રોજિંદા ક્રમે કુદરતી સ્વરૂપે મળતા પ્રોટીનને આહારમાં સ્થાન આપવા સિવાય સ્વાસ્થ્ય રક્ષાનો અન્ય કોઈ વિકલ્પ નથી. હવે પ્રોટીન શું છે અને તેનો આહારમાં કેવી રીતે ઉપયોગ કરવો તે વિશે જોઈએ. પ્રોટીન એક જટિલ નાઇટ્રોજનયુક્ત કાર્બનના રાસાયણિક સંયોજનથી બનતો પદાર્થ છે. આ સંયોજનમાં હાઇડ્રોજન, ઓક્સિજન, નાઇટ્રોજન, સલ્ફર અને ફોસ્ફરસ રહેલા છે. પ્રકૃતિમાં આવા તત્વોની સંખ્યા 10 લાખથી પણ વધુ છે. આપણા શરીરના કોષોમાં રહેલા જીવદ્રવ્યનું મુખ્ય ઘટક છે. પ્રોટીન એક જટિલતા અનુસાર 4 ભાગમાં વિભક્ત થાય છે, જે ત્વચા, રક્ત કોશિકા તથા કેટલાક એન્ઝાઇમ્સ અને હોર્મોન બનાવવામાં વપરાય છે. 1840માં જે મુલ્ડરે પ્રોટીન નામના તત્વનું નામકરણ કર્યું હતું. આપણા શરીરમાં 65-70% ભાગ પાણીનો છે. માનો કે શરીરમાંથી પાણીનો બધો જ ભાગ અલગ કરી નાખવામાં આવે તો બાકીના ભાગમાં લગભગ અડધો જેટલું પ્રોટીન છે. પ્રોટીન ઘણી જાતના છે, જેમ કે ઘઉંમાં રહેલું પ્રોટીન ગ્લુટેન, કઠોળમાં રહેલું લેગ્યુમિન, માંસમાં રહેલું માયોસિન, ઈંડામાં રહેલું આલ્બ્યુમિન અને કંદ તથા શાકોમાં ટ્યુબરમિન નામનું પ્રોટીન મુખ્ય છે. આપણા શરીરમાં 200થી વધુ પ્રકારના કોષો છે અને દરેક કોષના બંધારણમાં આવા જુદા જુદા પ્રોટીન સંયોજન છે. એમ શરીરમાં 1500થી પણ વધારે પ્રકારના પ્રોટીન સંયોજનો રહેલા છે. શરીરમાં પ્રોટીનનું પચન થયા પછી એનું એમિનો એસિડમાં વિભાજન થાય છે, જેમાં લાઇસિન, ટ્રિપ્ટોફેન, મિથિઓનિન વગેરે મુખ્ય છે. શાકાહારી અને ચણા, વટાણા, મગ, મસૂર, અડદ, રાજમા અને મુખ્યત્વે સોયાબીન જેવા કઠોળમાંથી તો અલ્પ માત્રામાં ઘઉં અને મકાઈમાંથી પ્રોટીન મળે છે. સૂકા મેવામાં તો પ્રોટીનનો વિપુલ ભંડાર રહેલો છે. તદુપરાંત દૂધ અને દૂધની બનાવટોમાં તો પ્રોટીન રહેલું જ છે, પણ એ પ્રથમ કક્ષાના પ્રોટીન નથી. માંસ અને માછલીમાંથી મળતું પ્રોટીન એ પ્રથમ કક્ષાનું પ્રોટીન છે, કારણ કે તેમાં જરૂરી તમામ એમિનો એસિડ સંયોજન સ્વરૂપે મળે છે, જ્યારે કઠોળ કે દૂધના પ્રોટીનમાં આવા સંયોજનો ખૂટતા હોય છે. માંસાહારના 80-90% પ્રોટીનની માનવ પ્રોટીનમાં પુનઃરચના થઈ શકે છે, જ્યારે ઘઉં કે કઠોળના પ્રોટીનનું માત્ર 40% રૂપાંતર થઈ શકે છે. નવા કોષો બનવાની ક્રિયા થતી હોય ત્યારે પ્રથમ વર્ગના પ્રોટીન આ કામગીરી સારી રીતે બજાવી શકે છે. આ માંસાહારનું પ્રોટીન ચડિયાતું છે, પણ જે શાકાહારીઓ છે તેઓએ ખૂટતા પ્રોટીન અને તેમાંથી નીપજતા એમિનો એસિડની પૂર્તિ કરવા સારું શું કરવું. શાકાહારીઓએ સોયાબીન, ફણગાવેલા મગ તથા અન્ય કઠોળ ઓછામાં ઓછું 2 ગ્લાસ દૂધ અને 15-20 ગ્રામ જેટલા સૂકા મેવાને આહારમાં સ્થાન આપવું આવશ્યક છે. જો એમ નહીં થાય તો શરીરનો બાંધો નબળો પડશે, માંસપેશીઓની કાર્યક્ષમતા ઘટશે, વૃદ્ધત્વ વહેલું આવશે અને આયુષ્ય ટૂંકાશે. હા, સારા સ્વાસ્થ્ય માટે શાકાહારીઓ પ્રોટીનના પોષણ મૂલ્યને સમજી રોજના આહારમાં સ્થાન આપવું સમજણ ભરેલું છે. પ્રોટીનનો આહારમાં ઉપયોગ કરતા પહેલા વિશેષ ધ્યાન એ રાખવું કે પ્રોટીન જટિલ હોય. કઠોળને સારી રીતે પલાળ્યા બાદ બાફી ત્યાર પછી ઉપયોગમાં લેવા. પ્રોટીન સાથે હંમેશા કાર્બોહાઇડ્રેટ અને ચરબીનું સંયોજન રાખવું. એકલું ખાધેલું પ્રોટીન સહેલાઈથી પચી શકતું નથી. દાળ સાથે ઘી, મેળવેલા ભાત, રાંધેલા અન્ય કઠોળ સાથે ઘી, ચોપડેલી રોટલીનો અચૂક સંયોગ કરવો. ભાતના પ્રોટીન સાથે દૂધના પ્રોટીનનો સારો સુમેળ સધાય છે, જેથી 60-ચોખાની દૂધમાં પકવેલી ખીર શાકાહારીઓ માટે પ્રોટીન પ્રાપ્તિનો સારો ઉપાય છે. છાશ કઠોળના પ્રોટીન પચાવવામાં ઘણી મદદ થતી હોય. ભોજન સાથે છાશનું સેવન લાભદાયી છે. અંતે અમેરિકાની નેશનલ રિસર્ચ કાઉન્સિલના ફૂડ એન્ડ ન્યુટ્રિશન બોર્ડ શરીરના વજનના પ્રતિ કિલોગ્રામે રોજનું 1 ગ્રામ પ્રોટીન લેવાનું ધોરણ નક્કી કરેલું છે.